કહી શકાય કે જે કેસ આટલો લાંબો લાંબો ચાલ્યો 2012ની ઘટના અને આજે 2020 આટલો લાંબો આ કેસ ચાલ્યો અને કહી શકાય કે જે 3 વાર ડેથ વોરંટ ઇસ્યુ થયા અને પછી 3ય વાર ફાંસી ટળી એટલે ક્યાંક પ્રજામાં રોષ પણ હતો કે હવે આ વખતે ફાંસી થશે કે કેમ. પણ આજે વહેલી સવારના સમાચાર અને જેમ મેં કીધું કે ઇન્ટરનેશનલ હેપીનેસ ડે આજે અને આ ખરેખર તમામ દીકરીઓને આજે ખુશી થઈ ગઈ હશે. શું કહેશો અને આખી આ કેસની મને માહિતી જાણવી છે કે જ્યારથી આ ઘટના ઘટી કેટલી વાર આ સુપ્રીમ કોર્ટમાં ગયું, કેટલી વાર હાઈકોર્ટમાં, નીચલી કોર્ટમાં આની આના વિશે રજૂઆત કરવામાં આવી. ડિસેમ્બર 16, 2012 રાઈટ, એમાં ત્યારથી ચાલુ થયું એટલે એ દિવસે રાતે સાંજે બેન ગયા હતા પિક્ચર જોવા એમના કોઈ મિત્ર જોડે અને બસમાં બેઠા સાંજે રાતે ઘરે જવા માટે, મિત્ર બી હતો જોડે અને બસ આપણે રાતે 12 કે 10-11 વાગ્યા 12 બી નહોતા મારા ખેર 10-11 વાગ્યા હતા. રાતનો શો હતો, સાંજનો શો જોઈને આવ્યા હતા તો બસ આમ થોડી ખાલી હોય ઓબ્વિયસલી, તો 2-3 હતા બી, પણ પછી એ લોકો ઉતરી ગયા જે લોકો હતા અને આ બેનને એમના મિત્ર બેઠા હતા એટલે કોઈને બી થાય ને કે ભાઈ બેનને મિત્ર બેઠા છે એવું તો કોઈ પ્રોબ્લેમ લાગવાનો નથી. પણ પછી પ્રોબ્લેમો ચાલુ થયા અને પ્રોબ્લેમો ચાલુ થયા હવે એવું એ જે કહે છે કે એના મિત્ર વચ્ચે પડવાની ટ્રાય કરી પણ એને કંઈક થપ્પડ મારીને પેલો પડી ગયો અને બેહોશ થઈ ગયો. હવે કંઈ કેટલું બેહોશ થયો તો આપણને ખબર નથી પણ એવું, કારણ કે જ્યારે મિત્ર બહાર આવ્યો તો બોલવા ત્યારે ખાલી એને માથે જ વાગ્યું હતું. જ્યારે એકચ્યુઅલી આ બેન જોડે બહુ જ ખરાબ બધું થયું અને એટલા હદ સુધી બેન જોડે ખરાબ થયું કે આ લોકોએ બેનના પ્રાઇવેટ પાર્ટમાં રોડ ઘુસાડી દીધો, પેલો કાટ ખાધેલો એટલે એમનું બધું આખું, હા આખું ઇન્ટેસ્ટાઇન બહાર આવી ગયું, એમને એમને પૂરા નગ્ન કરી દીધા હતા. પછી એમ એ લોકોને તો લાગ્યું મરી ગયા, કારણ કે કોઈ બી માણસ આટલું બધું અત્યાચાર થાય, આટલો માસ ગેંગરેપ થાય તો બિચારો હોશ તો કોઈ બી માણસ ખોઈ દે, બેહોશ થઈ ગયો હોય. તો આ લોકોને લાગ્યું બેન મરી ગયા એટલે એ બેનને અને એના મિત્રને રસ્તા પર ફેંકી દીધા અને ચાલી ગયા. અનફોર્ચ્યુનેટલી એવું બી થયું કે લોકોએ જોયા બી આ લોકોને, કોઈ કે જાય આવતા જતા લોકો તો જોયે, ભલે રાત 11-11:30 હોય પણ થોડા લોકો તો હોય ફિલ્ડમાં તો જોયા. પણ ઘણા લોકોને કંઈક સમજ બી ના પડી, ઘણા લોકો ગભરાઈ ગયા, ઘણા લોકોને લાગ્યું કે કોઈ યુ નો નોર્મલી હોય તો કપડાં ફેંક ફાટેલા હોય તો કોઈકને લાગુ કોઈ ગાળા પડે એવું એવું બધું ઘણા બધા લોકોને થયું. પણ ફાઇનલી લકીલી પછી કંઈક, હા પછી એ બેને કંઈક પોલીસ કંટ્રોલ રૂમમાં બી ટ્રાય કરી હતી જ્યારે આ બધું ચાલતું હતું પણ કનેક્ટ નહીં થઈ શક્યું ફોર વોટ એવર રીઝન્સ. એટલે ફાઇનલી કંઈક થયું અને પછી પોલીસ લોકો એને લઈ ગયા હોસ્પિટલમાં. એક હોસ્પિટલથી બહાર ખ્યાલે બીજી હોસ્પિટલ ગયા. પછી હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે કે કેસ ત્યારે ખબર પડી કે આટલો ગંભીર કેસ છે. ઇનિશિયલી તો ખબર, કારણ કે ભાઈને પેલા ભાઈને તો ખાસ વાગ્યું નહોતું, પછી પોલીસોએ ડૉક્ટરોએ જોઈને ખબર પડી કે આ તો સખત ગંભીર કેસ છે. બીજા દિવસે સવારે ખાસ કોઈ એવું કે એના પર પગલાં ના લેવાયા, પણ પછી જેમ જેમ વાત પરસ્તી ગઈ યુ નો ઇટ ઇટ સ્ટાર્ટેડ સ્પ્રેડિંગ, ત્યારે લોકોને ખબર પડી કે આ તો બહુ ગંભીર આવી રીતે રોડ ઘુસાડીને એકદમ હિન એટલે આઈ મીન ઘીનો નહીં કેસ કહેવાય એવો કહેવાય. બધા એકદમ જાગી ગયા અને પ્રોટેસ્ટો ચાલુ થયા. ત્યારે પોલીસ હરકતમાં આવી અને ફટાફટ પછી ખબર પડી કે ભાઈ આ પેલું શું કહેવાય બસો હતી, બસો બધી શોધી અને પેલા લોકોને ટ્રાય કોશિશ કરીને આઈ થિંક 2 કે 3 દિવસમાં એ લોકો પકડાઈ ગયા, કારણ કે ભયંકર પબ્લિક પ્રેશર આવી ગયો અને યુ નો દિલ્હી થાય એટલે દિલ્હીમાં તો હજી પબ્લિક પ્રેશર આવે. અનફોર્ચ્યુનેટલી બીજી સિટીઝમાં સાચું કહું તો આપણે એટલા જાગૃત નથી થતા, પણ બીજી દિલ્હીમાં વધારે જાગૃત હોય છે, મે બી ઇટ ઇઝ અ પોલિટિકલ કેપિટલ એટલે બી થઈ શકે. તો એકદમ ભયંકર પ્રેશર આવે ને એટલે તરત પકડાઈ ગયા. દીકરીઓનું, દીકરી એટલે જે બેન હતી જે જે એમને એમનું નામ નિર્ભયા અપાયું, કારણ કે એઝ પર લો કોઈનું નામ બહાર બોલાય નહીં, એ નિર્ભયા નામ અપાયું અને એને એનું એનું મેડિકલ ચાલતું હતું એટલે રોજ મેડિકલ બુલેટિન બી આવતું હતું. લોકો રોજ સમજતા હતા કે શી વોઝ એકચ્યુઅલી ફાઇટિંગ વિથ ડેથ અને જ્યારે એ હોશમાં આવી ત્યારે એને એના એકચ્યુઅલ લખાયું છે કે ભાઈ શું શું એની સાથે થયું છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યું અને એટલા હદ સુધી થયું કે પછી ગવર્નમેન્ટ બી એને બચાવવા માટે, અગર લોકોને યાદ હોય તો એને છેક સિંગાપુર એરલિફ્ટ કરાવી હતી રાતે, જ્યારે એની હેલ્થ બગડતી જતી હતી તો એને સિંગાપુર એરલિફ્ટ કરાવી અને મોકલાવી તાકી એ બચી શકે. પણ અનફોર્ચ્યુનેટલી ઓબ્વિયસલી આવી બહુ જ ખરાબ હાલત હતી એટલે તો એને એને કાફી ફાઇટ આપી પણ એ ના બચી શકી. હવે આ કેસ ફાસ્ટ ટ્રેકમાં કમિટ થયો ગવર્મેન્ટ કે બીકોઝ ઓફ ધીસ પ્રેશર. આમાં 2 ચીજ થઈ બેન, એક તો કે લોકોએ બૂમ પાડી એટલે કહ્યું કે ચલો અમે લોઝ એમેન્ડ કરીએ એટલે કે વર્મા કમિશન બેસાડ્યું. વર્મા કમિશને બહુ જ ટાઈમલી કામ કર્યું છે, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ દેમ કે એક કે બે મહિનામાં એનું આખો રિપોર્ટ આપી દીધા અને પાર્લામેન્ટમાં પાસ બી થઈ ગયા. એટલે પોઝિટિવ વાત છે કે બધા આમ પોઝિટિવ જતું, બિકોઝ ઓફ પબ્લિક પ્રેશર, બિકોઝ ઓફ મીડિયા પ્રેશર, બિકોઝ ઓફ પોલિટિકલ પાર્ટીઝ ઇન્ટરેસ્ટેડ કે હવે અમે અમારા રોટલા શેખ્યા એટલે જે બી હતું એટલે ટુ ટેક ઇટ કે પોઝિટિવલી થઈ ગયું. લકીલી માર્ચમાં કેસ કમિટ થઈ ગયો લોઅર કોર્ટમાં અને સપ્ટેમ્બર 2013
રાઈટ. માર્ચ 2013માં કેસ ચઢી ગયો અને સપ્ટેમ્બર લઈને આપણી આપણી સિસ્ટમ પ્રમાણે એનો ફાસ્ટ ટ્રેક કહેવાય કે ઓબ્વિયસલી સપ્ટેમ્બર 2013માં આવી ગયું કે ભાઈ આમને હેંગ ટુ દેટ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો. હવે કેમ કર્યું, બધી ઘણા બધા પ્રૂફો લાયા, સાયન્ટિફિક પ્રૂફ લીધા કે ભાઈ કઈ રીતે થયું, એક એક ચીજના પ્રૂફ લીધા છે, વિટનેસીસના લીધા છે, બધું જ ડોક્ટર આ બધું બહુ બધું કર્યું છે. એવું નથી કે બસ ઈચ્છા થઈ સવારે જજની ઈચ્છા થઈને કોઈ ફાંસી આપી દો યા લોકોએ કહ્યું એટલે ફાંસી આપી દો, એવું નહોતું થયું. આખું બધું એના પરફેક્ટ ઇન્વેસ્ટિગેશન થયું. હવે સપ્ટેમ્બર 2013માં અહીંયા તો આપી દીધું, પણ હવે બધા આપણે અકોર્ડિંગ ટુ અવર સિસ્ટમ હવે એ લોકોને હાઈકોર્ટમાં જવાનું હોય, એક કોર્ટથી બીજી કોર્ટ જવાનું, એટલે એ લોકો હાઈકોર્ટમાં ગયા. બરોબર છે, જવું જોઈએ, એમાં કોઈ જ ના નથી, હક બને છે. હાઈકોર્ટમાં એ લોકો જેવા ગયા એટલે હાઈકોર્ટમાં કરીબ સપ્ટેમ્બર ને એટલે આઈ થિંક નવેમ્બરમાં હાઈકોર્ટમાં કની માર્ચ 14માં હાઈકોર્ટમાં કેસ આવી ગયો કે ભાઈ ચલો હવે હાઈકોર્ટમાં લડશે, કારણ કે એની બી ડેટ છે, એવું નહીં કે એક જ દિવસમાં ચાલી જાય. પછી હાઈકોર્ટે બી એનું અપહેલ્ડ કર્યું. માર્ચ 2015 સુધી હાઈકોર્ટે અપહોલ્ડ કરી દીધું કે હા ભાઈ સાચું છે, અમે બધું ફરી હાઈકોર્ટે બધું ફરી જોયું, જે બી એ લોકોની રીતે બધું ફરી જોયું કે ના બરોબર 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 બરોબર, એટલે હાઈકોર્ટ કહે કે બરોબર છે, એ લોકોને હેંગ ટુ ડેથ કરો. રાઈટ, હવે ઓબ્વિયસલી સુપ્રીમ કોર્ટ જવાનું હોય તો સુપ્રીમ કોર્ટ ગયા. હવે શું થયું કે આજે આપણી જે ફાસ્ટ ટ્રેક હતી હવે ધીરે ધીરે સ્લો ટ્રેકમાં થતી થઈ ગઈ, કારણ કે જે આપણા નિયમોની રીતા છે. એટલે 2016માં સુપ્રીમ કોર્ટમાં આવ્યો કેસ, અને કારણ કે અગેન એમાં ટાઈમ લાગે, કારણ કે ભાઈ તમે તરત જાઓ એટલે તરત ના થાય, યુ નો ઇટ ટેક્સ ટાઈમ, પછી ત્યાં કમિટ થાય કેસ, આ બધું થાય. હવે સુપ્રીમ કોર્ટે 2017માં અપહેલ્ડ કરી દીધું ફરી. સુપ્રીમ કોર્ટ કે બરોબર છે, બધું જ પરફેક્ટ છે, હવે આપણે ફાંસી આપવાની, એટલે સુપ્રીમ કોર્ટે બી કહી દીધું ફાંસી આપવાની. હવે શું થાય, હવે 2017 થી 2019 સુધી આ લોકોના વકીલ રમ્યા. એટલે રમ્યા એટલે કઈ રીતે, આ પિટિશન કરો, પેલું પિટિશન કરો, ક્યુરેટિવ કરો, એની ઉપર કરો, નીચે કરો, બધી 36 જાતની ધતીનો ચાલુ થાય. હું કેટલા યુઝ કરું છું ધતી, કારણ કે વકીલો અત્યારે જે તમે લોકો એટલે પબ્લિક તો કદાચ અત્યારે ધ્યાન રાખી રહી છે, છેલ્લા 2 મહિના 3 મહિનાથી અમે તો 2017થી ધ્યાન રાખી રહ્યા છે કે આ શું ધતીને ચાલતા હતા, અને જ્યુડિશિયરી કરવા દેતી કારણ કે ભાઈ લો કહે છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે લોમાં એવું નથી કે ભાઈ આટલા ટાઈમ પર કરો, એટલે એ ધતીનો ચાલતા રહ્યા, અને બીજું બી બધું ઓબ્વિયસલી આ કે એક જ તો કેસ ન હોય એટલે બીજા બધા કેસો, એટલે અનફોર્ચ્યુનેટલી આ ચાલતું રહ્યું. એટલે 2017 થી 2019 સુધી ડિસેમ્બર કે નવેમ્બર સુધી આ બધો જ નાટકો ચાલતા રહ્યા. પછી હવે લોકો કંટાળી ગયા કે ભાઈ હવે આને કંઈ 7 વર્ષ થઈ ગયા, હવે હદ થઈ ગઈ. તો પછી એ લોકોએ ડેથ વોરંટો ચાલુ કર્યા આપવાના. જેવા ડેથ વોરંટો ચાલુ થયા એટલે તમે જોયું 3 ડેથ વોરંટ. છેલ્લે ફાઇનલી કાલે રાતે બી, બેન કહી દો, કાલે રાતે બી એના વકીલે પૂરા નાટક કર્યા, બધું કંઈક લઈને પહોંચી ગયું. એટલે જ્યુડિશિયરે પૂછ્યું કે ભાઈ તમે આ બધું ખાલી પેપરો લઈને આવ્યા છે, કંઈ અટેચમેન્ટ નથી, કંઈ આ નથી તે નથી, યુનો ખાલી તમે ટાઈપ કરીને ઘરેથી લખીને આવી જાઓ કે ભાઈ ઓકે ડિઝ તે થોડું ચાલે, સાથે બધા એ તો એનેક્સ્ટર્સને અટેચમેન્ટ તો આવવા જોઈએ ને. તો ખબર છે શું કહ્યું એના વકીલે, સાહેબ કોરોના વાયરસ એટલે ઝેરોક્સની દુકાન નહોતી. અરે ભાઈ તો તું વકીલ છે તો તારે ઝેરોક્સની દુકાન તું સ્કેન કરી લે કંઈક તારા ઘરે, એટલું એટલીસ્ટ એક પ્રિન્ટરો આજકાલ તો પ્રિન્ટરમાં સ્કેન થઈને બહાર નીકળે છે, યુ નો. સો વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ કે એના વકીલોએ આટલા હદ સુધી ટ્રાય કરી છે કે ભાઈ એ કઈ રીતે આવા, યુ નો, ઇટ વોઝ ધીસ વોઝ જસ્ટ, લોકો એટલા ત્રાહિમાન થઈ ગયા છે કે લોકો કહે છે કે આ 4 ને બીજા પેલા 2 ને બી સાથે જ કરી લેવું હતું, હવે હું શું કહું બેન. હા, એટલે અલ્ટિમેટલી તમે જોયું આખી આ તો મેં આટલી વારમાં કહી, તમે લોકો કદાચ સાંભળીને કંટાળી આવી હશો, પણ આટલા 7 વર્ષ ને 3 મહિના એની જે મધરે સહન કર્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે. બીજું જે મેં પહેલા બી કીધું કે આ તો બીકોઝ આટલું બધું મીડિયા ગ્લેર હતી, હેલ્પ હતી, કદાચ પહેલાં બેનને તો મફતમાં, સીમા બેને જે લોયર છે કદાચ મફતમાં સેવા બી આપી હશે એટલે એને એ પરવડ્યું હશે. પણ અહીંયા જે બીજી બહેનો જોડે થાય છે, દીકરીઓ જોડે થાય છે, એમાં તો લોયર ઓફ ભલે ગવર્મેન્ટ કહે છે કે અમે ફ્રી લીગલ એડ આપીએ છીએ, અને તમને મને ખબર હોય છે કેવી હોય છે, એટલે અહીંયા બિચારી બહેનો ત્યાં બી તૂટી જાય છે, ફેમિલીઓ ત્યાં બી તૂટી જાય છે. પણ અંતે અલ્ટિમેટલી તમે જગ્યા કહો વર્લ્ડ હેપીનેસ ડે, હું ના નથી પાડતી, ખુશી છે કોઈ ડાઉટ નથી, પણ એનો ઘણી વાર ખુશી જ્યારે જ્યારે એ વખતે થતું હોય ત્યારે ખુશી થાય બેન. તમે 7 વર્ષ ને 3 મહિના પછી તમે ખુશી કરો તો એવી બી કોઈ ખુશી નથી. અને ખુશી એટલી છે કે હા એક દીકરીને જસ્ટિસ મળી, ખુશી એ છે કે એની માની લડત સાચી થઈ, અને ખુશી એ છે કે બધા જોડે આવી અને જેટલા આપણા દેશમાં ચેન્જ થયા એની જ ખુશી છે. પણ મેં જે પહેલાં બી કીધું કે હજી તો બહુ લાંબી છે આપણે રિયલી હેપીનેસ લેવાની, કારણ કે જ્યાં સુધી આપણા દેશની એક એક દીકરી સુરક્ષિત ન હોય ત્યાં સુધી આપણે હેપીનેસ ખુશ થઈને આપણે બેસી રહીશું તો આપણે આપણા જાતને બેવકૂફ બનાવી રહ્યા છે. બેટર છે કે આપણે આના પર કામ કરતા રહીએ, બધા મળીને કામ કરીએ ને, અને એવું કરીએ આપણી દીકરીઓને સેફટી આપીએ. બિલકુલ.